નમસ્કાર મિત્રો, કન્ડિશનલ ફોર્મેટિંગનો આ બીજો ભાગ છે. જો તમારે પહેલો ભાગ જોવાનો બાકી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો ખાસ પહેલો વિડીયો જોવો, પછી શાંતિથી આ બીજો વિડીયો જોવો, જેથી તમને કન્ડિશનલ ફોર્મેટિંગનો પૂરો ખ્યાલ આવે. તો મિત્રો, પહેલા વિડીયોમાં આપણે ડિસ્કસ કરી હતી કન્ડિશનલ ફોર્મેટિંગનો મતલબ શું. કન્ડિશનલ ફોર્મેટિંગની મદદથી આપણી કન્ડિશન પ્રમાણે આપણે અલગ અલગ સેલને ઇઝીલી હાઇલાઇટ કરી શકીએ છીએ, જેથી આપણે ખ્યાલ આવે, જે આપણે પહેલા વિડીયોમાં જોયું હતું. તો આ વિડીયોમાં આપણે જે પછીનો પાર્ટ બાકી હતો એ ડિસ્કસ કરીશું. તો સ્ટાર્ટ કરીએ આજના ટોપિક પર. તો મિત્રો, સ્ટાર્ટ કરીએ આજના ટોપિક પર. તો ગયા વખતે જે આપણે માર્કશીટ બનાવેલી અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આપણે ગયા વિડીયોમાં સબ્જેક્ટનું ટોટલ એવરેજનું આપણે ફોર્મેટિંગ કરેલું, જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું મિનિમમ મેક્સિમમ સ્ટેટસ ફિલ્ડની. તો અત્યારે હું મિનિમમ ફિલ્ડને સિલેક્ટ કરું છું, કેમ કે આપણે એના પર કન્ડિશનલ ફોર્મેટિંગ આપવાનું છે. બધા સેલ સિલેક્ટ થઈ ગયા પછી હોમ ટેબમાં આપણે કન્ડિશનલ ફોર્મેટિંગનો ઉપયોગ કરીશું, અને આ વખતે આપણે ઉપયોગ કરીશું બોટમ 10%, જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. જેવું આપણે બોટમ 10% પર ક્લિક કરશું, એટલે તમને શોર્ટ ટાઈમમાં બોટમ 10%નું પોપઅપ મેનુ જોવા મળે છે, જેમાં બાય ડિફોલ્ટ લખેલી કિંમત છે 10, જે તમે જોઈ રહ્યા છો. તો એનો મતલબ થશે ટોટલ સેલનો 10મો ભાગ, એનો મતલબ એક સેલ. તો અહીંયા તમે જોઈ શકો છો 9 માર્ક્સ આપણા મિનિમમ છે, એટલે તમને હાઇલાઇટ થતા જોવા મળે છે. હવે જો હું ચેન્જ કરીને અહીંયા હું લખીશ 20, તો તમે જોઈ શકો છો 20મો ભાગમાં 2 સેલ થશે, તો અહીંયા તમને કિંમત જોવા મળે છે 12. તો અહીંયા તમારી 2 સેલ તમને હાઇલાઇટ થતા જોવા મળે છે. પણ જેવું હું અહીંયા હું 30 લખીશ, તમે જોઈ શકો છો 5 અલગ અલગ સેલ તમને હાઇલાઇટ થતા જોવા મળે છે, કેમ કે પછીના 3 સેલ એવા છે જેમાં મિનિમમ માર્ક્સ 14 છે અને ત્રણેયમાં સેમ છે. એટલે આવી રીતે કન્ડિશનલ ફોર્મેટિંગ તમારું કામ કરશે. તો મિત્રો, હવે સેમ આવી રીતે આપણે 3 લોકોના મેક્સિમમ માર્ક્સ શોધીએ. તો એના માટે અત્યારે હું બધા માર્ક્સને સિલેક્ટ કરું છું, જે આપણી મેક્સિમમવાળી કોલમ છે. હવે હું કન્ડિશન ફોર્મેટિંગમાં ઉપયોગ કરીશ ટોમ બોટમ રોલ્સ. ત્યાં હું જઈને ટોપ 10% પર ક્લિક કરું છું. અહીંયા આપણે હવે ડાયરેક્ટ કરીએ અહીંયા 30, તો તમે જોઈ શકો છો અહીંયા તમને 3 સેલ હાઇલાઇટ થતા જોવા મળે છે, જે 10 સ્ટુડન્ટમાંથી 3 એવા સ્ટુડન્ટ છે જેમને મેક્સિમમ માર્ક્સ આવેલા હોય. તો આ રીતે આપણે કરીશું મેક્સિમમ કોલમનું કન્ડિશનલ ફોર્મેટિંગ, જે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. તો મિત્રો, હવે આપણે કન્ડિશનલ ફોર્મેટિંગ કરીશું સ્ટેટસ કોલમ પર. તો એના માટે આપણે થોડું અલગ પ્રકારનું ફોર્મેટિંગ કરીએ. તો સૌપ્રથમ અત્યારે હું બધા સેલને સિલેક્ટ કરું છું. સિલેક્ટ થઈ ગયા પછી હોમ ટેબમાં કન્ડિશનલ ફોર્મેટિંગમાં આપણે જઈશું હાઇલાઇટ સેલ્સ રૂલ્સ. ત્યાં તમે જોઈ શકો છો તમને ઓપ્શન જોવા મળશે ઇક્વલ ટુ. જેવું તમે ઇક્વલ ટુ પર ક્લિક કરશો, એટલે તમને ઇક્વલ ટુ નામનો પોપઅપ મેનુ જોવા મળશે. આનો મતલબ એવો થશે, તમારે જે સેલમાં ફોર્મેટિંગ કરવું છે એની તમારે અહીંયા કિંમત લખવાની છે. જેમ કે અહીંયા હું અત્યારે લખું 5, તો તમે જોઈ શકો છો જેટલા બી સેલમાં 5 લખેલું છે એ બધા સેલ હાઇલાઇટ થતા તમને જોવા મળે છે. અહીંયા આપણે થોડો કલર ચેન્જ કરીએ, જેથી આપણે ઇઝીલી ખ્યાલ આવે. તો અહીંયા હું અત્યારે ગ્રીન કલર સેટ કરું છું, જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. તો મિત્રો, આ આપણે ફોર્મેટિંગ કર્યું, જે લોકો પાસ થયા હોય એના પર ફોર્મેટિંગ કર્યું. આ વખતે આપણે હવે કરીએ જે લોકો ફેલ થયા હોય એના પર પણ આપણે ફોર્મેટિંગ કરીએ. તો સિલેક્ટ કરીને કન્ડિશનલ ફોર્મેટિંગ, ત્યાં જઈને હાઇલાઇટ સેલ રૂલ્સ, ત્યાં આપણે ક્લિક કરીશું ઇક્વલ ટુ, અને આ વખતે હું કિંમત લખીશ ફેલ, અને કલર ચેન્જ કરીએ આપણે. તમે જોઈ શકો છો અત્યારે હું યલો કલર સેટ કરું છું. તો જેટલા બી લોકો ફેલ થયા હશે ત્યાં તમને કન્ડિશનલ ફોર્મેટિંગ જોવા મળશે યલો, અને જેટલા બી લોકો પાસ થયા છે ત્યાં તમને કન્ડિશનલ ફોર્મેટિંગ જોવા મળશે ગ્રીન, જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. તો આ હતું આપણું સ્ટેટસ કોલમનું કન્ડિશનલ ફોર્મેટિંગ. તો મિત્રો, હવે આપણે કન્ડિશનલ ફોર્મેટિંગ આપીશું ગ્રેડ કોલમને. તો એના માટે હું બધા સેલને સિલેક્ટ કરું છું. હવે આપણે કન્ડિશનલ ફોર્મેટિંગમાં હાઇલાઇટ સેલ રૂલ્સ, આ વખતે હું સિલેક્ટ કરું છું ઇક્વલ ટુ વન્સ અગેન. હવે ત્યાં આપણે અહીંયા કિંમત લખીએ. કિંમત લખીને આ વખતે હું કસ્ટમ ફોર્મેટનો ઉપયોગ કરીશ. કસ્ટમ ફોર્મેટમાં અહીં તમે જોઈ શકો છો આપણી સામે પેટર્ન કલર પણ છે અલગ અલગ. તો અહીંયા હું
ઓરેન્જ કલર લઉં છું અને અહીંયા તમે કોઈ પેટર્ન પણ તમે સેટ કરી શકો છો. અહીંયા તો હું આ ટાઈપની પેટર્ન લઉં છું, ઓકે પર ક્લિક કરીશ. તમે જોઈ શકો છો જેટલા બી એવા સેલ છે જેમનો ગ્રેડ એ છે ત્યાં તમને એક અલગ પ્રકારની પેટર્ન જોવા મળે છે. તો મિત્રો આ રીતે પણ તમે કસ્ટમ ફોર્મેટનો ઉપયોગ કરીને અલગ રીતે કન્ડિશનલ ફોર્મેટિંગ તમે વાપરી શકો છો. તો મિત્રો હવે આપણે એવા સેલને ફોર્મેટિંગ આપીએ જેમને આ ગ્રેડ બી છે. તો ફરીથી હું સિલેક્ટ કરું કન્ડિશનલ ફોર્મેટિંગને, ત્યાંથી જઈને આપણે ઇક્વલ ટુ, હવે ત્યાં આપણે અહીંયા વેલ્યુમાં લખીએ બી. ફરીથી હું અત્યારે કસ્ટમર ફોર્મેટનો ઉપયોગ કરું છું, ત્યાં જઈને આપણે કોઈ કલર સેટ કરીએ અને અહીંયા કોઈ આપણે કરીએ સિલેક્ટ પેટર્ન. તમે જોઈ શકો છો જેટલા બી એવા સેલ છે જેમને બી ગ્રેડ છે ત્યાં તમને અલગ પ્રકારની પેટર્ન દેખાઈ રહી છે. સેમ આવી રીતે આપણે સી પર એપ્લાય કરીએ. તમે જોઈ શકો છો પ્રોસેસ હવે તમને ખ્યાલ જ છે. તો અહીંયા હું કસ્ટમ ફોર્મેટમાં જઈને કોઈ એક અલગ લેવલની પેટર્ન લઉં છું જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. સેટ કરીએ આપણે આ ટાઈપની કંઈક પેટર્ન. તો આ રીતે આપણે જેમના ગ્રેડ સી છે એનું પણ આપણે ફોર્મેટિંગ કર્યું. તો મિત્રો અહીંયા આપણે સબ્જેક્ટ, ટોટલ, એવરેજ, મિનિમમ, મેક્સિમમ, સ્ટેટસ અને ગ્રેડ બધા અલગ અલગ કોલમમાં આપણે ફોર્મેટિંગ જોયું. હવે આપણે થોડુંક અલગ મેથડથી આપણે જોઈ લઈએ નેમ નામના કોલમ પર. માની લો ઘણીવાર એવું થાય, તમે અહીંયા જોઈ શકો છો અલગ અલગ 10 સ્ટુડન્ટની યાદી છે. ઘણીવાર કોઈ નામ રિપીટ થતું હોય, મતલબમાં એ નામ ડુપ્લિકેટ થતું હોય, એવા ટાઈમે તમારે એને ફાઇન્ડ કરવું હોય તો તમે ઇઝીલી તમે કન્ડિશનલ ફોર્મેટિંગની મદદથી તમે ફાઇન્ડ કરી શકો છો. તો એના માટે સિમ્પલ આપણે એ જ પ્રમાણે સ્ટેપ ફોલો કરીશું. સૌ પ્રથમ આપણે સિલેક્ટ કરીએ જે સેલમાં આપણે કન્ડિશન લાગુ પાડવાની છે. તો અહીંયા હું નેમ કોલમને સિલેક્ટ કરી હવે કન્ડિશનલ ફોર્મેટિંગમાં સિલેક્ટ કરીશું આપણે ટોપ બોટમ રૂલ્સમાં ડુપ્લિકેટ વેલ્યુ. તો અહીં તમને ડુપ્લિકેટ વેલ્યુ નામનું તમને પોપઅપ મેનુ જોવા મળે છે અને જેમાં બાય ડિફોલ્ટ અહીંયા તમને કિંમત લખેલી જોવા મળે છે ડુપ્લિકેટ. અને અહીંયા તમે ફોર્મેટિંગ કરી શકો છો. માની લો આપણે અહીંયા કોઈ એક્ઝામ્પલ તરીકે આપણે આ વખતે સેટ કરીએ કંઈક અલગ લેવલનું. તો અહીંયા હું ઓનલી ખાલી ફોન્ટનો ઉપયોગ કરું છું આ વખતે અને એને હું રાખીશ બોલ્ડ, જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ઓકે આપીશ. તો આપણે આ વખતે કંઈક આ ટાઈપનું ફોર્મેટિંગ કર્યું છે. ઓકે આપું. હવે માની લો કોઈ ભૂલથી અથવા તો રિયલમાં કોઈ એવું નામ લખીએ જે બીજી વાર રિપીટ થતું હોય તો તમે અહીંયા જોઈ શકો છો આપણો એક નંબરની રોમાં પણ કેતન નામનો વ્યક્તિ છે અને 6 નંબરના રોમાં પણ કેતન નામનો વ્યક્તિ છે. તો જેવું અહીંયા હું એન્ટર મારીશ તમે જોઈ શકો છો 10-10 સ્ટુડન્ટમાં 2 સ્ટુડન્ટના નામ તમને બોલ્ડમાં જોવા મળે છે, તમને ઘાટા જોવા મળે છે. તો મિત્રો આવી રીતે આપણે કન્ડિશનલ ફોર્મેટિંગની મદદથી ડુપ્લિકેટ વેલ્યુને પણ ફાઇન્ડ કરી શકીએ છીએ. હજુ આપણે એક નવું સ્ટેપ એડ કરીએ. ફરીથી આને હું સિલેક્ટ કરું છું કન્ડિશનલ ફોર્મેટિંગ, ત્યાં જઈને આપણે ડુપ્લિકેટ વેલ્યુ. તમે જોઈ શકો છો જ્યાં ડુપ્લિકેટ નામનો ઓપ્શન છે ત્યાં બીજો પણ એક તમને ઓપ્શન જોવા મળે છે યુનિક. આનો મતલબ એ થશે જે સેલ તમારા જે સેલની કિંમત તમારી રિપીટ થતી ના હોય એને તમારે કંઈક ફોર્મેટિંગ આપવું હોય તો તમે આપી શકો છો. તો અહીંયા અત્યારે હું સેમ ફોન્ટમાં જાઉં છું અને આ વખતે હું ઇટાલિક સિલેક્ટ કરું છું. ઓકે આપીશ. તમે જોઈ શકો છો જેટલા બી સેલ આપણા એવા છે જેમાં ડુપ્લિકેટ વેલ્યુ નથી, બીજી વાર કિંમત રિપીટ થતી નથી, એવા સેલ બધા તમને ઇટાલિક સ્ટાઇલમાં જોવા મળે છે. તો આ છે મુખ્ય ફાયદો કન્ડિશનલ ફોર્મેટિંગનો. તો મિત્રો તમે અહીં જોઈ શકો છો આપણે બધા સેલમાં બધી અલગ અલગ કોલમમાં આપણે અલગ અલગ લેવલના કન્ડિશનલ ફોર્મેટિંગ વાપરેલા છે જે આપણું કામ બહુ ઇઝી બનાવે છે. પ્લસ કે જે સેલમાં આપણે કન્ડિશન લાગુ પાડેલી છે એ સેલને અલગ રીતે હાઇલાઇટ કરીને બતાવે છે. એ પછી મિનિમમ માર્ક્સ શોધવાના હોય, મેક્સિમમ માર્ક્સ શોધવાના હોય, મેક્સિમમ 3 લોકોની એવરેજ શોધવાની હોય, ડુપ્લિકેટ વેલ્યુ શોધવાની હોય. મિત્રો આવું તો કન્ડિશનલ ફોર્મેટિંગની બહુ બધી અલગ અલગ તમે કન્ડિશન વાપરી શકો છો. પણ અહીંયા આપણા ટોપિકના હિસાબે આપણે માર્કશીટને લગતી અલગ અલગ 7-8 કન્ડિશન આપણે જોઈ. ભવિષ્યમાં આપણે કન્ડિશનલ ફોર્મેટિંગને લગતો એક સ્પેશિયલ ટોપિક ડિઝાઇન કરીશું જેમાં બધા લેવલને આપણે કન્ડિશન વિચારીશું. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ખાસ આગળનો વિડીયો જોવાનો બાકી હોય તો લિંક નીચે આપેલી છે, ખાસ જુઓ. થેન્ક યુ. આભાર.